नमस्कार, आज आप करशू प्रोजेक्शन ऑफ प्लेन नो एक प्रॉब्लम। तो सौ प्रथम डेटा वाँची लीए। 25 मिमी बाजूवाड़ी एक षटकोणीय सपाटी आडी सपाटी पर पड़ेल है। तेने एवी रीते ऊंचकवामां आवे के तेनी सपाटी आडी सपाटी साथ 45 डिग्री खूणो बनावे छे। तेनी एक बाजू आडी सपाटी में रहे छे, जे ऊबी सपाटी साथ 30 डिग्री खूणो बनावे छे। तो तेना प्रोजेक्शन दोरो। तो सौ प्रथम आपणे अहीं एक्स वाई लाइन एक अहीं दोरी नाखीए। एक तेने आपणे नाम आपशुं एक्स अने वाई। एक्स अने वाई ત્યારબાદ આપણને કીધું છે કેટલા મીમી? 25 મીમી બાજુવાળી, 25 મીમી બાજુવાળી। તો સૌ પ્રથમ આપણે અહીં કંપાસમાં 25 મીમી જેટલી રેડિયસ લઈ અને એક વર્તુળ આપણે દોરીએ। પચીસ મીમી બાજુ રેડિયસ વાળી આપણે 25 મીમીનો એક વર્તુળ આપણે દોરી નાખ્યું। તો સૌ પ્રથમ આપણે અહીં ઉપર નીચે એક એક પોઈન્ટ આપી દઈએ। એક પોઈન્ટ અહીંયા આવશે અને એક પોઈન્ટ અહીંયા આવશે। ત્યારબાદ અહીંથી 25 મીમી માપ તો એટલું જ રાખવાનું, અહીંથી ચાપ મારવાની। એક ચાપ અહીંયા આવશે, એક ચાપ અહીંયા આવશે। આનાથી એટલું વ્યવસ્થિત જ હોય। હવે આનાથી અહીંયા ને આનાથી અહીંયા, હવે આપણે ત્યારબાદ સૌને વારા ફરતી જોડી દઈએ। હવે આપણે અહીં આને નામ આપી દઈએ, અહીંયા એ બી સી ડી ઈ અને એફ। ત્યારબાદ આપણે અહીંને ઉપર ખેંચી લઈએ પ્રોજેક્શન। અહીં અહીં ઉપર આવશે એફ ડેશ અને ઈ ડેશ, એફ ડેશ અને ઈ ડેશ। અહીંયા આવશે એ ડેશ અને ડી ડેશ, અહીંયા બી ડેશ અને સી ડેશ। ત્યારબાદ હવે આનાથી અહીંયા આપણે પ્રોજેક્શન ખેંચી લઈએ। તેની પહેલાં આપણે ડેટામાં જઈએ તો તે આડી સપાટી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એટલે આડી સપાટી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે। હવે આપણે અહીં 45 ડિગ્રી મેજર કરી લઈએ સેટ સ્ક્વેરની મદદથી। આ થઈ ગયા બાદ આપણે આનાથી આમ નીચે પ્રોજેક્શન ખેંચી લઈએ, આનાથી અહીંયા ખેંચી લઈએ।
त्यार बाद आपने हवे मेजर कर लिए ए डेश अहीं आवे छे तो एक पॉइंट अहीं आवशे बी पॉइंट अहीं आवशे एफ पॉइंट अहीं आवशे पछी सी पॉइंट अहीं आवशे ई पॉइंट अहीं आवशे ने छेलो डी पॉइंट अहीं आवशे त्यार बाद आपणे सब पॉइंट ने छोड़ी દઈએ હવે આપણે તેમને નામ આપી દઈએ અહીંયા એ વન બી વન સી વન ડી વન ઈ વન ને એફ વન ઉપર પણ આપણે નામ આપી દઈએ એફ વન ડેશ અને ઈ વન ડેશ અહીંયા આવશે એ વન ડેશ અને ડી વન ડેશ અહીંયા બી વન ડેશ અને સી વન ડેશ ત્યારબાદ આપણને કીધેલું છે જે ઊભી સપાટી સાથે ત્રીસ ડિગ્રીનો ખૂણો બનાવશે તો હવે આપણે ઊભી સપાટી સાથે ત્રીસ ડિગ્રીનો ખૂણો બનાવી નાખીએ આપણે આ બે પચીસ એમએમ છે તો હવે આપણે અહીંયા નામ આપી દઈએ અહીંયા નામ આપશું બી ટુ અને અહીંયા આપશું સી ટુ હવે કંપાસની મદદથી બી વન બી વનથી એ વન જેટલું માપ લઈ બી ટુને કેન્દ્ર રાખીને અહીંયા એક ચાપ મારીએ આ જેટલું હશે તેટલું સી વનથી ડી વન પણ હશે તો સી ટુને કેન્દ્ર રાખીને અહીંયા એક ચાપ મારીએ ત્યારબાદ બી વનથી એફ વન જેટલું માપ લઈને બી ટુને કેન્દ્ર રાખીને એક ચાપ મળી અહીંયા તેટલું બી વનથી એફ વન જેટલું હશે તેટલું સી વનથી ઈ વન પણ હશે તો સી ટુને કેન્દ્ર રાખીને અહીંયા એક ચાપ મારી આપણે હવે બી વનથી ઈ વન જેટલું માપ લઈ સી ટુને કેન્દ્ર બી ટુને કેન્દ્ર રાખીને આ ચાપને અહીં છેદીએ આપણે બી વનથી ઈ વન એટલું જેટલું હશે તેટલું એફ વનથી સી વન પણ હશે તો સી ટુને કેન્દ્ર રાખીને આપણે આ ચાપને છેદી હવે સી વનથી એ વન જેટલું માપ લઈને સી ટુને કેન્દ્ર રાખીને આ ચાપને અહીં છેદીએ સી વનથી એ વન જેટલું હશે તેટલું બી વનથી ડી વન પણ હશે તો બી ટુને કેન્દ્ર રાખીને આપણે આ ચાપને છેદીએ અહીંયા તો આપણને પોઈન્ટ મળી ગયા એક પોઈન્ટ અહીંયા મળ્યો પોઈન્ટ અહીંયા એક પોઈન્ટ અહીંયા મળ્યો અને એક પોઈન્ટ અહીંયા મળ્યો તો ત્યારબાદ આપણે વારાફરતી પોઈન્ટને છોડી દઈએ હવે આપણે આના પ્રોજેક્શન ઉપર ખેંચી લઈએ આના પ્રોજેક્શન પર આપણે અહીં ખેંચી લઈએ ત્યારબાદ થઈને વારાફરતી આપણે અહીંયા પોઈન્ટ જોડી દઈએ તેની પહેલાં આપણે અહીંયા નામ આપી દઈએ અહીંયા એફ વન ઈ વન અહીંયા આવશે ડી ટુ અહીંયા આવશે
ए टू, तो त्यारबाद आपणे फाइन अहीं पॉइंट आवा जोड़ी दिए। ए टू क्या छे, ए टू आवे अहीं आवशे, एफ टू अहीं आवशे, पछी त्यारबाद बी टू अहीं आवशे, ई टू अहीं आवशे, डी टू आवशे अहीं ने सी टू आवशे अहीं। हवे आपणे पॉइंट ने जोड़ी दिए। આવી રીતે આપણો આ પ્રોજેક્શન ઓફનો પ્રોબ્લેમ અહીંયા પૂર્ણ થાય છે।